વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 14 સપ્ટેમ્બર. તો 14 સપ્ટેમ્બર ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે આજના વિડીયોમાં આવરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારા માટે ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ શું છે? તો તમારી જે એક્ઝામ છે, ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ છે, રાઈટ, તો તમામ માટે તમારે અલગ અલગ ફેકલ્ટી શોધવી પડે, અલગ અલગ જગ્યાએ ભણવા જવું પડે છે. તો બસ એ તમામ પ્રશ્નોનું નિરાકરણ હવે એક જ જગ્યાએ થઈ જશે. તમે ઘરે બેઠા એ તમામ સબ્જેક્ટ્સનો આનંદ ઘરે બેઠા લઈ શકશો. ઓકે, ક્યારે લઈ શકશો એના વિશે હું જરૂર જણાવીશ આગળના વિડીયોમાં. તો પહેલો સવાલ છે, અંબાજી મહામેળામાં વિજયભાઈ રૂપાણીએ કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? તો કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? માતૃ મિલન પ્રોજેક્ટ. કયો? માતૃ મિલન પ્રોજેક્ટ. હવે તમને ખ્યાલ છે કે અંબાજી જે મહામેળો છે તેમાં ઘણી ભીડ હોય છે, અને એ દરમિયાન જે નાના બાળકો છૂટા પડી જાય છે એમના પરિવાર સાથે મિલાવવા માટે ઓકે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનું નામ છે માતૃ મિલન. આ ચૂક યાદ રાખજો. આ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરાયો છે? તો અંબાજીના મહામેળામાં. વાત થઈ છે ગુજરાતની, તો હાલમાં ગુજરાતમાં જો ચર્ચાના પોઈન્ટ હોય અને કોઈ સવાલ પૂછી લેવો હોય તો કયો પૂછી શકાય? એક તો એવું પૂછી શકે કે ભાઈ ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? કોણ બન્યા છે? વિક્રમનાથ. કોણ? વિક્રમનાથ. કોની જગ્યાએ લેશે? તો અનંતકુમાર દવેની, રાઈટ. હવે ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં જે ન્યાયાધીશોની સંખ્યા હોવી જોઈએ કેટલી હોવી જોઈએ? 52. પણ હાલમાં કેટલી છે? 28. ઓકે, તો આ ફેક્ટ પણ યાદ રાખજો. ત્યારબાદ બીજો સવાલ શું પૂછી શકાય? ગુજરાતના રાજ્યપાલ કોણ છે? ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. કોણ? આચાર્ય દેવવ્રત છે ગુજરાતના રાજ્યપાલ. કેટલા નંબરના છે? તો 20મા નંબરના છે. કેટલા? 20મા નંબરના છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. ત્યારબાદ બીજું શું પૂછાઈ શકે કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ ડે, રાઈટ, સ્વતંત્રતા દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? તો ક્યાં મનાવવામાં આવ્યો છે? રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? ગુજરાતની વાત કરીએ તો છોટા ઉદેપુર ખાતે. ક્યાં? છોટા ઉદેપુર ખાતે. અને સ્વતંત્રતા દિવસ કેટલામાં હતો? તો 73મો હતો. કેટલામાં? 73મો હતો આ વખતનો સ્વતંત્રતા દિવસ. હવે મનમાં તો એવું તો થયું છે કે ભાઈ સર 9મા મહિનામાં એક્ઝામ છે, તો પહેલા મહિનામાં જાન્યુઆરી મહિનામાં પ્રજાસત્તાક દિવસ પણ ગયો, તો એ ક્યાં ઉજવવામાં આવ્યો હતો એ પણ ખ્યાલ હોવો જોઈએ. ક્યાં? તો પાલનપુર ખાતે. ઓકે, રાજ્યકક્ષાની જે ઉજવણી થઈ હતી ક્યાં થઈ હતી? પાલનપુર ખાતે. અને કેટલામો પ્રજાસત્તાક દિવસ હતો રિપબ્લિક ડેની વાત કરીએ તો 70મો. ઓકે, તો આવી રીતના યાદ કરો, લિંક કરો, હંમેશા યાદ રહેશે. અને હાલમાં તો આ વસ્તુ ચર્ચામાં છે, તો આ ફેક્ટ અચૂક યાદ રાખજો. અને ફ્રેન્ડ, જો તમને મારું કાર્ય યોગ્ય લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરતા રહેજો. નેક્સ્ટ સવાલ પર જઈશું. તાજેતરમાં જમ્મુ કાશ્મીરની સંપત્તિ અને જવાબદારીના વિતરણ કરવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું? તો કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે? સંજય મિત્રાની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું, જેમાં સંજય મિત્રા સાથે અરુણ ગોયલ અને ગિરિરાજ પ્રસાદ જેવા અધિકારીઓ પણ રહેશે. ઓકે, અને આ લોકોનું હેતુ શું છે, કાર્ય શું રહેશે? તો જે જમ્મુ કાશ્મીરની સંપત્તિ છે એનું વિતરણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે કરવાનું રહેશે આ લોકોનું કાર્ય. ઓકે, તો આ વસ્તુ અચૂક યાદ રાખો ફ્રેન્ડ્સ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે તમારી એક્ઝામ માટે. આગળ વધીએ. તાજેતરમાં જાહેર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ટોપ પર કઈ યુનિવર્સિટી રહી? તો કઈ યુનિવર્સિટી રહી છે ટોપ પર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં? તો યાદ રાખજો, ઓક્સફર્ડ યુનિવર્સિટી. કઈ? ઓક્સફર્ડ યુનિવર્સિટી રહી છે ટોપ પર. ઓકે, સતત 4 વર્ષથી ટોપ પર રહે છે ઓક્સફર્ડ યુનિવર્સિટી. રેન્કિંગ કોણે બહાર પાડી? તો ટાઈમ્સ હાયર એજ્યુકેશને આ રેન્કિંગ બહાર પાડી છે, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ટોપ પર રહી. સેકન્ડ પર કઈ રહી? કેલિફોર્નિયા. અને થર્ડ પર રહી કેમ્બ્રિજ યુનિવર્સિટી. ઓકે, સેકન્ડ પર રહી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને થર્ડ પર રહી કેમ્બ્રિજ યુનિવર્સિટી. જો ભારતની વાત કરીએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ, તો કોઈ પણ અંડર 300માં પણ નથી. ઓકે, જો ટોપ 300ની વાત કરીએ તો તેમાં પણ કોઈ પણ ભારતીય જે ઇન્સ્ટિટ્યૂટ છે એ નથી. તો ભારતની જો ટોપ યુનિવર્સિટીની વાત કરીએ તો ભારતની ટોપ યુનિવર્સિટી રહી છે IISc બેંગ્લોર અને IIT રોપેડ ઇન્દોર. ઓકે, જે 301 થી 350 વચ્ચેની રેન્કિંગમાં છે. તો આ પણ અચૂક યાદ રાખજો. જો પૂછશે તો ટોપ યુનિવર્સિટી પૂછશે કે ભાઈ કઈ યુનિવર્સિટી ટોપ પર છે, તો ઓક્સફર્ડ યુનિવર્સિટી આપણને યાદ હોવું જોઈએ. આગળ વધશું. તાજેતરમાં પેપ્સિકોના સ્પોટ ડ્રિંક ગેટોરેડે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો કોને બનાવ્યા છે? હિમા દાસને પેપ્સિકોએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. કોણે? હિમા દાસને. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીં વાત થઈ છે
હિમાદાસની. તો હિમાદાસને ડિંગ એક્સપ્રેસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હિમાદાસને ડિંગ એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે. શા કારણે? તો તેમના ગામનું નામ શું છે? ડિંગ. તેઓ ક્યાંના વતની છે? તો તેઓ આસામના વતની છે. અને હિમાદાસની વાત કરીએ તો 2018માં તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાઈટ. હવે 2019ની વાત કરીએ તો તેમણે પોજનાન એથ્લેટિક 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ કુટનો એથ્લેટિક 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ કલાન્દો મેમોરિયલ મીટમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ ટેબોર એથ્લેટિક મીટમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો. અને લાસ્ટમાં એથ્લેટિક ચેમ્પિયનશિપ નોવે મેસ્ટો ગ્રાન્ડ પ્રીમાં 400 મીટર ઇવેન્ટમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો. રાઈટ. હિમાદાસની વાત કરીએ તો તેઓને યુનિસેફના યુથ બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. અને અદિદાસના પણ તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. કોણ? હિમાદાસ. હવે વાત કરીએ થોડા સમય પહેલાંની, લગભગ 2 દિવસ પહેલાં જ આપણે એક બ્રાન્ડ એમ્બેસેડરની ચર્ચા કરેલી. હવે કયા બ્રાન્ડ એમ્બેસેડરની ચર્ચા કરેલી એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આગળ વધીએ. તાજેતરમાં મૈત્રી સંયુક્ત સૈન્ય અભ્યાસ ભારતનો કયા દેશ વચ્ચે શરૂ થશે? તો કયા દેશ વચ્ચે શરૂ થશે? તો થાઈલેન્ડ વચ્ચે શરૂ થશે. કયા દેશ વચ્ચે? મૈત્રી જે સંયુક્ત જે મૈત્રી અભ્યાસ છે ભારતનો અને થાઈલેન્ડ વચ્ચે શરૂ થશે. ક્યાંથી? 16-29 સપ્ટેમ્બર. ક્યાં થશે? તો મેઘાલયના ઉમરોઈમાં થશે આ સૈન્ય અભ્યાસ. ઓકે. 16-29 સપ્ટેમ્બર દરમિયાન. હવે આના પરથી એક બીજું વસ્તુ પણ યાદ આવવું જોઈએ. ડિસેમ્બરમાં, ઓકે, જે ડિસેમ્બર એન્ડ આવશે ત્યારે હેન્ડ ઇન હેન્ડ ભારતનો યુદ્ધ અભ્યાસ થશે ચીન સાથે. કોના સાથે? ચીન સાથે. એ પણ મેઘાલયના ઉમરોઈ ખાતે યોજાશે. તો આપણને આ પણ હેન્ડ ઇન હેન્ડ અભ્યાસ પણ યાદ હોવું જોઈએ જ્યારે આપણે મૈત્રી સંયુક્ત સેન અભ્યાસ સાંભળીએ. ક્લિયર. વાત થઈ છે થાઈલેન્ડની, તો થાઈલેન્ડ વિશે થોડું જાણી લઈએ. થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક, નાણું છે થાઈ બહત, અને પીએમનું નામ અચૂક યાદ રાખજો, પ્રયુત ચન ઓચા. શું નામ છે? પ્રયુત ચન ઓચા પીએમ છે થાઈલેન્ડના. થાઈલેન્ડ રિગાર્ડિંગ એક ફેક્ટ આપણને યાદ આવવું જોઈએ, કાલના કરંટ અફેર્સમાં ઇન્ક્લુડ કરવાનું રહી ગયું હતું. સાદા સિગરેટ પેકેટને લોન્ચ કરનાર પ્રથમ એશિયાઈ દેશ બન્યો થાઈલેન્ડ. શું? સાદા સિગરેટ પેકને લોન્ચ કરનાર પ્રથમ એશિયાઈ દેશ બન્યો થાઈલેન્ડ. અને નમસ્તે થાઈલેન્ડ ફેસ્ટિવલ ક્યાં યોજાયો? તો દિલ્હીમાં. ક્યાં યોજાયો છે? દિલ્હીમાં. તો થાઈલેન્ડ રિગાર્ડિંગ આટલા ફેક્ટ અચૂક યાદ હોવા જોઈએ. આગળ વધીએ આના લાસ્ટ સવાલ પર. તાજેતરમાં કોણ 2 હેટ્રિક લેનાર પ્રથમ મહિલા બન્યા? ઓકે, સવાલ શું છે? તાજેતરમાં કોણ 2 હેટ્રિક લેનાર પ્રથમ મહિલા બન્યા? તો કોણ બન્યું છે? મેગન સટ. ઓકે, મેગન સટ કોણ છે? તો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર છે, મહિલા ફાસ્ટ બોલર છે, જેમણે 2 હેટ્રિક લેનાર પ્રથમ મહિલા બન્યા. ઓકે, તેમણે પ્રથમ હેટ્રિક ભારત સામે લીધેલી T20 મેચમાં અને સેકન્ડ વેસ્ટ ઇન્ડિઝ સામે વન ડે મેચમાં. અને વન ડે મેચમાં હેટ્રિક લેનાર તેઓ પ્રથમ મહિલા ખેલાડી બની ગયા છે ઓસ્ટ્રેલિયાના. ઓકે ફ્રેન્ડ્સ, અહીં તમે ઓપ્શન દેખી રહ્યા છો. શું છે ઓપ્શન? એક તો ઓપ્શન છે જીએસ લક્ષ્મી. જીએસ લક્ષ્મી ભારતીય છે અને ICC મેચ રેફરી પેનલમાં સામેલ થનાર પ્રથમ મહિલા બન્યા છે. કોણ? જીએસ લક્ષ્મી. ઓકે, ત્યારબાદ તમે ઓપ્શન દેખી રહ્યા છો મેઘન સટ. ઓકે, મેઘન સટ શું છે? તો જે મેઘન સટ છે એના વિશે તો વાત કરી કે ભાઈ ઓસ્ટ્રેલિયાની હેટ્રિક લેનાર, 2 હેટ્રિક લેનાર પ્રથમ મહિલા બન્યા. ત્યારબાદ ઓપ્શન છે ક્લિયર પોલોસોક. ક્લિયર પોલોસોક મેન ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બન્યા હતા. કોણ? ક્લિયર પોલોસોક. રાઈટ. ત્યારબાદ તમે ઓપ્શન દેખી રહ્યા છો સ્ટેફની ફ્રોફેટ. સ્ટેફની ફ્રોફેટ ફૂટબોલ મેચમાં રેફની બનનાર પ્રથમ મહિલા બન્યા છે. કોણ? સ્ટેફની પ્રોફેટ ફૂટબોલ મેચમાં પ્રથમ રેફરી બનનાર. ઓકે, રેફરી બનનાર પ્રથમ મહિલા બન્યા છે. કોણ? સ્ટેફની પ્રોફેટ. તો આપણને આ તમામ વિશે ખ્યાલ હોવું જોઈએ જ્યારે પ્રથમ મહિલાની વાત કરીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, કાલે તમારા માટે કદાચ 1 કલાકનું લાઈવ સેશન આવી જાય જેમાં આપણે કરંટ અફેર્સ અને રિગાર્ડિંગ ઘણી ચર્ચા કરી શકીએ. ઓકે, તો તમને 1 કલાકમાં ઘણી માહિતી આપવાનો પ્રયત્ન રહેશે. 1 કલાકથી વધારે સેશન રહેશે અને આનો જરૂર લાભ લેજો. એની લિંક હું તમને આપી દઈશ, ક્યાં સેશન રહેશે એ જરૂર જણાવીશ. ઓકે, તો ડિસ્ક્રિપ્શન જરૂર ચેક કરતા રહેજો. હું લિંક મૂકી દઈશ જ્યારે સેશન હશે, અથવા તો કોમ્યુનિટી ટેબમાં જણાવી દઈશ કે ભાઈ સેશન આજે આટલા વાગે છે. ઓકે, તો કાલે સન્ડે છે, ઘણી એક્ઝામ આવી રહી છે, ઘણું કરંટ અફેર્સ કદાચ રિવિઝ કરવાનું હશે. તો 1 કલાકનો સેશન છે, લગભગ નાનો પડશે. જ્યારે સેશનની વાત કરીએ હું એ વિડીયો પણ મૂકી શકું છું, પણ વિડીયોમાં એટલી મજા નહીં આવે જે સેશનમાં મજા આવશે જ્યારે લાઈવ ટુ લાઈવ ચર્ચા કરતા હોય છે, લાઈવ ટુ લાઈવ સવાલ કરતા હોય છે અને યાદ રહી જાય. ઘણા લોકોને મારી આદત છે લાઈવ ચર્ચા કરવાની, તો તમે એનો લાભ લઈ શકશો કાલે. ઓકે, હું એની લિંક કોમ્યુનિટી ટેબમાં મૂકી દઈશ ક્યારે છે આ સેશન. ઓકે, તો કાલે મળીશું. રાઈટ.
તો ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો, અને જો વિડીયો યોગ્ય લાગ્યો હોય, મજા આવી હોય તો કમેન્ટ જરૂર કરજો કે આ ભાઈ મજા આવી. ઓકે, તમારો કમેન્ટ લાઇક્સ ખૂબ જ મોટિવેટ કરે છે કામ કરવા માટે. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી.